पालनपुर नगरपालिकाना विविध समितिओना चेरमेने चार्ज लीधा बाद आजे पालिकाना टाउन प्लानिंग कमिटीना चेरमेने विधिवत रीते कारभार संभाळ्यो हतो। તાજેતરમાં પાલનપુર નગરપાલિકાના વિવિધ સમિતિઓના ચેરમેનની વરણી કરવામાં આવી હતી। છેલ્લા બે દિવસમાં ચેરમેનોએ પોતાના પદની જવાબદારીનો વિધિવત ચાર્જ લઈ રહ્યા છે। પાલિકાની મહત્વની ગણાતી ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન પદે મહેશભાઈ ઠક્કરની પસંદગી થયા બાદ આજે શુભ મુહૂર્તે નગરપાલિકા ખાતે ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન પદનો કારભાર સંભાળ્યો હતો। આ પ્રસંગે ભાજપના કાર્યકર્તાઓ તેમજ શુભેચ્છકોએ હાજર રહી ચેરમેન મહેશભાઈ ઠક્કરને પાઘડી ફૂલહાર તેમજ સ્મૃતિચિહ્ન આપી શુભેચ્છાઓ પાઠવી હતી। આ અગાઉ પણ મહેશભાઈ ઠક્કર પાલિકાના ભાજપના નગરસેવક તરીકે જવાબદારી નિભાવી ચૂક્યા છે તેમજ નગરપાલિકામાં ટાઉન પ્લાનિંગ સેનિટેશન ફૂડ સ્ટ્રીટ લાઇટ અને ગુમસ્તા સમિતિના ચેરમેન તરીકે પણ રહી ચૂક્યા છે। ત્યારે ફરી 2021માં પાલિકાની ચૂંટણીમાં પાલનપુર શહેરના વોર્ડ નંબર 6માં પેનલ સાથે ભાજપમાંથી ચૂંટાઈ આવ્યા હતા। ત્યારે ભાજપે બીજી વખત મહેશભાઈ ઠક્કરને પાલનપુર નગરપાલિકાની ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન પદે પસંદગીનો કળશ ઢોળ્યો છે। મીડિયા સાથેની વાતચીતમાં ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન મહેશભાઈ ઠક્કરે પાલનપુર શહેરના ભાવિ વિકાસને ધ્યાનમાં રાખીને પ્રજાના હિત માટે કામ કરવાની ખાતરી આપી હતી। ભારતીય જનતા પાર્ટી એટલે અમારી પાર્ટીએ અમને પાલનપુર નગરપાલિકામાં આજે ત્રીજી વાર ટિકિટ આપી અને આટલી મોટી સારી જવાબદારી આપી તો મારી પાર્ટીના તમામ આગેવાનો, મારા પાર્ટીના તમામ સંગઠનના આગેવાનો, વડીલો અને બધાનો હું પહેલાં તો ખૂબ ખૂબ આભાર માનું છું। પ્લસ 2000ની સાલમાં હું કોર્પોરેટર હતો અને 2002ના અંદર પણ હું ટાઉન પ્લાનિંગ કમિટી ચેરમેન હતો। બહુ સારી રીતે કમિટી ચલાવી હતી અને આજે પણ મને ભારતીય જનતા પાર્ટીએ એટલે અમારા ઉપર ખૂબ સંપૂર્ણ વિશ્વાસ રાખી અને આવી સારી મોટી કમિટી આલી છે તો હું બહુ સારી રીતે ચલાવીશ અને લોકોના કામ પણ કરીશ, કોઈને તકલીફ નહીં પડે। હું પોતે નગરપાલિકામાં સોજે 4-6 હાજરી આપીશ પોતે અને હરેકના કામ હશે એ હું જોડે રહીને પતાવી આપીશ, કોઈને તકલીફ નહીં પડે અને આટલી મોટી પાર્ટીએ જવાબદારી આપી એટલે પાર્ટીનો ખૂબ ખૂબ આભાર।